હે ઋષભ હે વીર, તે અગ્નિથી અમને બચાવ્યા છે, ઝેરથી અમને બચાવ્યા છે, વરસાદથી અમને બચાવ્યા છે. અમારા જીવનમાં જ્યારે જ્યારે પણ સંકટ આવ્યું છે ત્યારે ત્યારે તમે આવીને ઉગાર્યા છે. પ્રભુના ઉપકારોનું સ્મરણ અને સ્નેહમાં સ્નેહીના જ્યારે ઉપકારોનું સ્મરણ થાય ત્યારે તમારામાં દૈન્ય આવે. જ્યાં સુધી તમે જેને પ્રેમ કરો છો એના ઉપકારોનું સ્મરણ ન થાય ત્યાં સુધી તમારામાં અહમ આવે. એટલે સ્નેહીના ઉપકારોની યાદ આવવી એ પણ તમારા અહમને દૂર કરવા માટે કારણભૂત બને. તો દૈન્ય અને દૈન્યની સાથે અનન્યતા આવે ત્યારે જ સાચા અર્થમાં તમારો સ્નેહ એટલે કે પ્રેમ સિદ્ધ થાય. આ પ્રમાણે ભગવાનના ઉપકારોનું સંકીર્તન કરી અને ગોપીઓ કહે છે, ભગવાન તમે માત્ર યશોદાના દંડન નથી, નખલ ગોપિકા નખલ ગોપિકા પરંતુ દેહ ધારણ કરનાર પ્રત્યેક પ્રાણી માત્ર ના અંતરમાં તું રહેલો છે અંતરાત્મ દુઃખ. આ શ્લોક દ્વારા વ્યાસ એવું બતાવે છે કે ગોપીઓ ભગવાનના ઐશ્વર્યને જાણી ગઈ છે, પરમાત્માને ઓળખી ગઈ છે, એટલા માટે આવા શબ્દોમાં એનું વર્ણન કરે છે. અને જ્યારે એમ કહે છે કે હે પ્રભુ તું અમારા દરેકના અંતરમાં વસેલો છે, તું અમારા અંતરને ધારણ કરનારો છે, વિશ્વગુપ્તએ સખ ઉદયવાન સાત્વતા ઉદય, અને આ વિશ્વના ઉદ્ધારને માટે વિશ્વગુપ્તએ વિશ્વની રક્ષા કરવા માટે ત્યાં યદુકુલમાં જન્મ ધારણ કર્યો. તો હે પ્રભુ જો તું યદુકુલની રક્ષા કરી શકતો હોય તો આવી મધ્યરાત્રિએ શું અમારી રક્ષા નહીં કરે? તું અમને છોડીને ચાલ્યો જાય એ શું તને જોવે છે? તો આ શ્લોકમાં એક બાજુ ગોપીઓ પરમાત્માને અંતરાત્મા કહે છે અને બીજી બાજુ મીઠા શબ્દોમાં ભગવાનને ફરિયાદ કરે વિરચિતા ભયમ તમે યદુકુલના ધુરિય એટલે મુખ્ય પુરુષ છો,
તો તમે અમને પણ અભય કરો. અને અભય ક્યારે થાય? પરમાત્માનો હાથ તમારા ઉપર હોય ત્યારે તમને અભયત્વ પ્રાપ્ત થાય. ગીતામાં પણ દૈવી સંપત્તિની શરૂઆત અભયમ સત્વ સંશુક્તિ. જીવનમાં અભય પ્રાપ્ત થાય પછી દૈવી ગુણો આપોઆપ પ્રાપ્ત થાય. અને એટલા માટે અભયત્વની પ્રાપ્તિને ઉદ્દેશ ગણી અને ગોપીઓ કહે છે, શિરસી દેહિનઃ શ્રી કરગ્રહ. હે ભગવાન, શિરસી દેહિનઃ, અમારા મસ્તક ઉપર રાખો છું આપનો શ્રી કર. તમારો હાથ અમારા મસ્તક ઉપર પધરાવો જેથી અમે અભય થઈએ. આ સંસારની વાસનાઓનો અમને ભય ક્યારે નડે નહીં. આ પ્રમાણે ભગવાન પાસે અભયની માગણી કરી ગોપીઓ આગળ વ્રજજનાર્તિહ જેણે પરમાત્માનું સાહચર્ય માણ્યું હોય એને પરમાત્માનું હાસ્ય જોયું હોય તો પરમાત્માના હાસ્યની વાત કરતા ગોપીઓ કહે છે, તમારા હાસ્યના ત્રણ કાર્યો છે. તમારું હાસ્ય એ પણ કઈ સામાન્ય હાસ્ય નથી. નિજ જનસ્મય ધ્વંસનસ્મિત, તમારું સ્મિત, તમારું સ્માઈલ એ કેવું છે? તો ગોપીઓ કહે છે, એક તો ગર્વગંજન કરવા વાળું. તમારા સ્મિતનો એવો કટાક્ષ હોય કે અમારામાં સ્તેજ પણ ગર્વ આવી જાય તો એ તમારા હાસ્યના દર્શન માત્રથી એ ગર્વ ઉતરી. ગોપીઓ કહેવા માંગે છે, ભગવાન ભૂલથી અમારામાં પણ ક્યાંય ગર્વ આવી ગયો હોય અને જો તમે અમારાથી વિમુખ થયા હો તો કૃપા કરી અમને માફ કરો અને તમારા એ હાસ્યનું અમને દર્શન કરાવો. તો એ ગર્ભગંજન થાય એટલે શું થાય? ગોપીઓ કહે છે, એકવાર તમારા સ્મિતથી અમારા ગર્ભનું ગંજન થાય, ગર્ભનું ગંજન થાય એટલે અભિમાન નષ્ટ થાય, અભિમાન નષ્ટ થાય એટલે તમારો પ્રસાદ કેતા કૃપા પ્રાપ્ત થાય અને કૃપા પ્રાપ્ત થાય એટલે કષ્ટ નષ્ટ થાય. કેટલું બધું લોજિકલી વ્યાસની ગોઠવ્યું છે. હે ભગવાન, તમારા એવા કૃપા કટાક્ષના અમને એક વાર દર્શન કરાવો. Yeah.
પ્રણત દેહીના પાપ કરશન નમ ધાતુનો કર્મણી બૃદન બુદ્ધ બૃદન થાય નત એટલે નમેલા અને પ્રણત એટલે પ્રકર્ષણ નતાહ જે તમને સમર્પિત થઈ ગયેલા છે એવા ભક્તોના પાપ કરશન મતલબ પ્રણત એટલે જે અનન્યાશ્રયી છે મતલબ અન્યાશ્રય કરતા નથી એવા ભક્તો Those who are fully devoted to you. હે ભગવાન સંપૂર્ણપણે જે તમને સમર્પિત થયા છે એવા ભક્તોના પાપ તમે દૂર કરવા વાળા છો પરમાત્માના સ્વભાવને યાદ કરી અને ગોપીઓ પોકારે છે પરમાત્માને કેવું નથી પડતું કે આમ કરો પરમાત્માનો સ્વભાવ જ છે એકવાર એને સમર્પિત થાઓ એટલે તમારા પાપને દૂર કરે મહાત્મ્યની શરૂઆતમાં કહ્યું તાપત્રય વિનાશાય તો તાપ એટલે શું તો પાપનું ફળ તાપ તાપ એટલે દુઃખ તમે પાપ કર્મ હોય એ પાપનું ફળ જે આપણે ભોગવવાનું છે એને તાપ કહેવાય તો ભગવાન કેવા છે તાપત્રય વિનાશાય પાપ ભલે એમને એમ રહ્યું પણ પાપનું ફળ જ નાશ પામી જાય તો અહીંયા ગોપીઓ એ જ ભાવ કહે છે પાપ કરશન હે ભગવાન એક વાર જે તમારા અનન્ય ભક્તો થઈ ગયા પછી એના માટે પાપ પણ રહેતા નથી તમે એનો નાશ કરવા વાળો છો અને હે ભગવાન ફણી ફણા અર્પિતમ ચરણ પંકજ તમે તમારા ચરણ પંકજ ફણી ફણા અર્પિતમ ફણી ફણા એટલે કાલીય નાગ કાલીય નાગના મસ્તક ઉપર જો તમે તમારા ચરણારવિંદ પધરાવી શકતા હો તો એ ચરણારવિંદના અધિકારી શું અમે નથી એટલે અમે શું કાલીય નાગ કરતા પણ ગયા છીએ અમારા ઉપર એટલી કૃપા પણ નહીં કરો તમારા ચરણારવિંદ એ અમને પ્રાપ્ત થાય એવી કૃપા કરો મધુરે આગી મધુર આગિરા ચિત્ર વિચિત્ર બ્રહ્માના કાવાળા વાક્યો બોલી બોલી અને અમને ફસાવ્યા છે તમે મીઠા અને વલગુ એટલે વિચિત્ર વાક્યો બોલી અને અમને ફસાવ્યા છે પણ હવે ખરેખર હદ થાય છે માટે અદરથી દુના આપ્ય યસ્વન હવે તો તમારા અધરામૃતનું અમને પાન કરાવો નહીતર શું થશે જેમ જળની બહાર રહેલી માછલી તરફડીને મૃત્યુ પામે એમ તમારા અધરામૃત વિના અમે પણ હવે લાંબુ જીવી શકશું નહીં ત્યાર પછી કે છે તવ કથા મૃતમ તો કથા મૃતમ Thank you.
પરમાત્માને અલ્ટિમેટમ આપી દે છે. હે ભગવાન, તમારા કરતા તો તમારી કથા સારી, તવા કથામૃતમ, કારણ તમને તો શોધવા પડે, તમારી કથા તો અમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્રાપ્ત. અને તમારી કથા કેવી છે ભાઈ? તવ કથામૃતમ તપ્ત જીવન. તો અહીંયા ગોપીઓ કૃષ્ણ અને કૃષ્ણની કથા આ બેની સરખામણી કરે છે. હે ભગવાન, તું આમ અમને મજધારમાં છોડીને ચાલ્યો જાય, તારી કથા અમને ક્યારેય મજધારમાં મૂકી જાય. તો ગોપીઓ શું કહે છે? તું સ્વતંત્ર, તારી કથા પરતંત્ર. એટલે તું તો ગમે ત્યારે ઈચ્છા થાય એટલે આવે, ઈચ્છા થાય એટલે જતો રહ્યો, એના કરતા તારી કથા પરતંત્ર, અમને જ્યારે ઈચ્છા થાય ત્યારે અમે એને સાંભળી શકીએ. તવ કથા અમૃતમ. બીજું, તારી કથા કેવી? સર્વ સુલભ અને તું અસુલભ. તું કઈ એટલું ઈઝીલી મળે નહીં, તારી કથા ઈઝીલી મળે. તને પ્રાપ્ત કરવો હોય તો અમુક જગ્યાએ જ અમુક પ્રકારની સ્થિતિમાં જ પ્રાપ્ત થાય. તારો જે કથામૃતનો આસ્વાદ છે એ તો ગમે તે જગ્યાએ અને ગમે તે સ્થિતિમાં પ્રાપ્ત થાય. તારી કથાને પ્રાપ્ત કરવા માટે કઈ વિશેષ વિધિ કરવાની જરૂર પડતી નથી. તો પરમાત્મામાં જેમ છ ઈશ્વરીય છે એમ ગોપીઓ અહીંયા કહે છે કે તારી કથા પણ ષડ ઈશ્વરીય સંપન્ન છે. ભગવાન, માત્ર તું જ એવો છે એમ ન માનતો, હવે જો તું બહુ એમ કરીશ તો અમે તો તને યાદ નહીં કરી, અમે તારી કથા જ સાંભળશું. અલ્ટિમેટમ આપે છે. કેવી રીતે કહે છે? તવ કથા અમૃતમ તપ્ત જીવનમ. તો જેના જીવનમાં પરિતાપ છે એ પરિતાપને તારી કથા દૂર કરવા વાળી છે. તો જીવનમાંથી પરિતાપ દૂર કરવો હોય તો શું જોઈએ? જીવનમાં વૈરાગ્ય. વૈરાગ્ય વિના પરિતાપ જીવનમાંથી દૂર થતો નથી. એટલે કે છે, તારી કથામાં વૈરાગ્ય નામનું ઐશ્વર્ય છે. પરમાત્મામાં જે છ ઐશ્વર્યો બતાવ્યા ને, ઐશ્વર્ય, વીર્ય, યશશ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. પછી કે છે, તારી કથા કેવી છે? કવિ બિરીડી તમ. કવિ શબ્દ એનો અર્થ થાય વિદ્વાનો. તો તારી કથાને વિદ્વાનો વખાણે છે. કવિ બિરીડી તમ. તો વિદ્વાનો ક્યારે વખાણ કરે? એમાં ભારોભાર જ્ઞાન ભરેલું છે. એટલે તારા એકલામાં જ જ્ઞાન છે એવું ના સમજતો, તારી કથામાં પણ જ્ઞાન ભારોભાર ભર્યું છે. એટલે બીજું ઐશ્વર્ય જ્ઞાન પણ છે. તવ કથામૃતમ કીદૃશમ? તો કે છે, કલ્મશાપહમ. કલ્મશ નો અર્થ થાય પાપ, અને પાપનો નાશ કરનારી છે તારી કથા. પાપને દૂર કરનારી છે, અને પાપને દૂર કરવા માટે સામાન્ય તાકાત ન ચાલે, અલૌકિક તાકાત જોઈએ. એટલે વીર્ય છે તારું. તારું કથામૃત કેવું છે? તવ કથામૃતમ શ્રવણ મંગલમ. સાંભળતા જ મંગલ થઈ જાય. હવે કે છે, એ પરમાત્માનો યશ છે જે સાંભળતા જ મંગલ કરે, શ્રવણ મંગલમ. પછી કહે છે, શ્રીમત. તો શ્રીયાયુક્તમ શ્રીમત, એટલે શ્રી કહેતા લક્ષ્મીથી જે યુક્ત એ શ્રીમત એમ પણ કહેવાય. તો શ્રી નામનું ઐશ્વર્ય પણ છે. અને આતતમ, આતતમ એટલે વ્યાપ્ય, બધે વ્યાપેલું છે એટલે ઐશ્વર્ય. તો હે પરમાત્મા, તમારી કથા એ તો છ છ ઐશ્વર્યથી યુક્ત છે, એટલા માટે તમારા કરતા તો તમારી કથા સારી. આ પ્રમાણે એક એક શ્લોકમાં
ગોપીઓ પરમાત્માને પ્રાર્થના કરે છે, હે પ્રભુ. ગોપીઓ પાછી ફરિયાદ કરતા કહે છે, શ્લોકો તો ઘણા છે, બધા શ્લોકો આપણે ગાવા બેસીએ તો ભાગવતના બધા પ્રસંગોને ન્યાય આપી શકાય નહીં. પણ સાર જોઈ લઈએ. ગોપીઓ કહે છે, ભગવાન તમે જ્યારે સવારના પહોરમાં ગોપ બાળકોની સાથે ગાયો ચરાવવા જાઓ છો, તે સાંજે તમે પાછા આવો છો ત્યાં સુધીમાં તો અમને ત્રુટિ યુગાયતે. ત્રુટિ કોને કહેવાય ખબર છે? ત્રુટિ એટલે આંખનો આમ પલકારો થાય એને ત્રુટિ કહેવાય. તો એ ત્રુટિ એક યુગ જેવી લાગે છે, અને યુગ જેવી લાગે છે આમાં ગોપીઓ બી એક પણ ફરિયાદ કરે છે, ભગવાન અમને એમ થાય છે કે આ પરમાત્માએ પાપણ શું કામ બનાવી હશે, બ્રહ્માને દોષ દે છે, સૃષ્ટિનો સર્જક કોણ છે? તો આ બ્રહ્માને એટલી પણ ખબર ના પડી કે આ પાપણ ના બનાવું, કારણ આંખ બંધ થાય એટલે ક્ષણ પણ તારા દર્શન વિના અમે રહી શકતા નથી. તો હે ભગવાન સવારથી સાંજ સુધી તને જોયા વિના કેમ રહી શકીએ? અને હે પ્રભુ તું તો જંગલમાં ગાયો ચરાવવા જાય છે એટલે પગમાં જોડા પણ પહેરતો નથી, તને તો વનમાં કાંટા વાગે તોય તું એને ગણકારતો નથી, પણ ભગવાન તને કાંટા વાગે એની પીડા અમને થાય છે, કારણ તારા એ ચરણ કમળ અમે અમારા હૃદયમાં પધરાવેલા છે. એટલે તને વાગેલા કાંટા તને ભલે કષ્ટ ના આપતા હોય, પણ એ કાંટા તારા ચરણમાં હોય એટલે અમને અમારા હૃદયમાં પહોંચાય છે. આવી ગોપીઓ ફરિયાદ કરે છે, અને છેલ્લે છેલ્લે કહે છે કે હે ભગવાન તું જો એમ જ સમજતો હોય કે તું અમને છોડીને જઈ શકે છે, તારામાં જો મરદાનગી હોય કે તું અમને છોડીને જઈ શકે છે તો એવું ના સમજતો, કારણ અહીંયા કબીર નો એક સુંદર દોહરો છે. કબીર શું કહે છે? બાહ છોડા કે જાત હો, બાહ છોડા કે જાત હો, અમે નારીઓ અબડા છીએ એટલે તમે અમારો હાથ જો છોડીને ચાલ્યા જાઓ. બાહ છોડા કે જાત હો, નિર્બળ જાન કે મોહી, અમે અબડાઓ છીએ અને તું પુરુષ છે એટલે અમારો હાથ છોડાવીને તો જઈ શકે છે, પણ હે કૃષ્ણ તું જો મર્દ હોય હૃદય છોડા કે જાય હો,